અરે પ્રધાનજી તારે મારી દીકરી નકલ દે ઉમલક થઈ ગયા તે રાજમાંથી પંડિત ને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે પંડિતજી આવજો રે. આજે વરદાન બોલાવે પંડિતજી આવ્યા રે. રાજને દરબાર એવા રાજને દરબાર વરદાન બોલાવે પંડિતજી આવ્યા રે. બોલો વરદાનજી તે શું કામ પડ્યો? રાજા બોલાવે. મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કહો. અરે પંડિતજી અત્યારે હવે આપણી દીકરી નકલ દે ઉંમર થઈ ગયા છે તો રૂપિયો ના આવ્યો તો પોકણગઢ જવાનું છે. ભલે મહારાજ. હે આજે હર કે ઉમંગે પંડિતારીયા રે. થયેલો દેશ ને પરદેશ હર કે ઉમંગે પંડિતારીયા રે. હું તો હાલી હાલી થઈ ગયો પોકણ ગઢ આવે નહીં. કાટા ખોટી લાગે પોકણ ગઢ આવે નહીં. કાચ ભરકા લાગે પોકણ ગઢ આવે નહીં. આજે હરકે ઉમંગે પંડિત ચાલી રે. અરે આવો પંડિતજી આવો. કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મહારાજ આવું છું ઉમરકોટ થી અને અહીં સુધી પહોંચ્યો છું મહારાજ. અરે પંડિતજી અહીં સુધી આવવાનું કારણ? મહારાજ ઉમરકોટના રાજા સોઢા રાજા એમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને અહીં સુધી આવ્યો છું મહારાજ. અરે પંડિતજી એ નેતલદેવના શરીરે તો ઘણી ખોટ છે. અરે આ પિતાજી શરીફળ વધાવી. અરે પંડિતજી કરો કંકુના. લીલુડા નારી એર જીલો વીરા મારા. લીલુડા નારી એર જીલો રે. અરે પંડિતજી જી માન માંડવાનું મુહૂર્ત ક્યારે છે? જાન કયા દિવસે લઈને આવી? મહારાજ માંડવાનું મુહૂર્ત બહુ સારું છે માટે માંડવાની તૈયારી કરો. અરે પ્રધાનજી આ પંડિતજીને દક્ષિણા આપી વિદાય કરો. અરે પિતા
બેન શકુણાને તેડવા જઈશું કેમ કરશું અરે બેટા રામ વર્ધુ છે ટોકે અને પંથ છે લાંબો તો આપણે શકુણાને કઈ રીતે તેડવા જઈશું અરે નહીં પિતાજી તો હું રત્નાને બોલાવું ભલે બેટા રામ તો રત્નાને બોલાવો અજી રામ ને બોલાવે